आमच्या माझ्या मी कुशल करण्याच्या वेळाचे मी पुन्हा आमच्या स्टेप बाय स्टेप બીજો પ્રશ્ન છે ઇટ ઇઝ ઇઝી ટુ કેચ ઓર
હાથ પર મચ્છર બેઠો હોય આપણને જે કોબ્રા માટે બેઠો હોય આપણે સેજ હાથ હલાવશું તો પણ એ શું થશે કે ઉડી જશે. ત્રીજું, we see mosquitoes and flies in winter and monsoon. આપણે મોસ્કિટો એટલે માખીઓ, મચ્છર અને ફ્લાઈઝ એટલે માખીઓ એટલે ક્યારે? તો કે શિયાળામાં અને ચોમાસામાં જોઈએ છે. શિયાળામાં અને ચોમાસામાં શું થાય છે? તો કે એનો ઉપદ્રવ છે એ વધે છે, તો કે ખૂબ જ વધી જાય છે. ઉનાળામાં શું કામ નથી હોતો? તો કે માખીઓ અને મચ્છર શું કામ કરે? તો કે કોઈ પણ ખરાબ સ્થળ હોય છે, પાણી સતત ભરાયેલું રહેતું હોય ને એમાં માખી અને મચ્છરના લાર્વા થઈ જાય, મોર આપે એ શું થાય? તો કે એ માંથી મોટા થાય, એમાંથી મચ્છર બને. ઉનાળામાં ખૂબ જ તડકો હોય તો શું થાય? કે કોઈ પણ બંધિયાર જગ્યાએ પાણી છે ભરેલું હોય, ખૂબ જ સૂર્યપ્રકાશ લીધે પાણી કેવું થાય? તો સુકાય છે. અને શિયાળામાં શું થાય? તો કે શિયાળામાં અને ચોમાસામાં પાણી સતત ભરાયેલું હોય, વાતાવરણ ભેજ વાપરે એટલે માખી અને મચ્છર છે શું કરે? તો કે પાણીમાં લાર્વા કોકોરા છે ખાય છે. એટલે શિયાળા અને ચોમાસામાં ઉપદ્રવ વધે, તેથી આપણને વધારે જોવા મળે. એટલે આ વાક્ય કેવું બનશે? તો કે ટ્રુ. એટલે સાચું. દૂર કરીએ એ કાયમ સોલ્યુશન નથી. એટલે ખાલી જગ્યા બ્લેન્ક્સ છે બધી કરવાની
છે જે લોટ પેરેગ્રાફ છે ને ફ્લેક્સ ચલ કરે પેલી ફ્લેક્સ છે કે મોસ્કિટોસ એન્ડ ફ્લાઈસ આર હારી જગ્યા પેસ્ટ નાખવાના મચ્છર તે કેવા છે જો છે તે કેવા છે ગંદા રોગ ચામડા ઉત્પન્ન કરે છે આ તમને વાક્ય ક્યાં મળે છે તો કે તમારી એક્ટિવિટી 2A છે એનો જે પેરેગ્રાફ છે એ પેલી સ્થિતિમાં પડી જાય છે તો આપણે શું લખવું પડે નાસ્તી પેસ્ટ એક્ટિવિટી છે આપણો એના પછી મોસ્કિટોસ કે મચ્છર ફેલાવે છે સર ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ક્યાં ક્યાં રોગ ફેલાવે છે તો એના પછીને જે વાક્યમાં લખેલું છે કે ગેસ સ્પ્રેડ મલેરિયા કોલેરા રાઈટ ટાઈપ તો આપણે શું લખશું કે મલેરિયા પછી કોલેરા અને ટાઈફોઇડ મલેરિયા કોલેરા અને ટાઈફોઇડ છે ફેલાવે છે એના પછી વી હેવ ખાલી જગ્યા ઓફ મોસ્કિટોસ એન્ડ ફ્લાઈસ ઇન વિન્ટર એન્ડ મોનસૂન શિયાળા અને ચોમાસામાં આપણને મચ્છર અને માખીનું શું જોવા મળે છે તો કે ઉપદ્રવ જોવા મળે છે એ આપણે એના પછીની લીટીમાં મળી જાય છે તેના પછી ઉપદ્રવ એટલે શું થાય છે તો કે સ્વાંસ તો લખશું સ્વાંસ એના પછી વી બીકમ ખાલી જગ્યા ઓફ મોસ્કિટો બાઇટ્સ મચ્છરો કરડે એટલે આપણે શું બની જઈએ છીએ તો કે એના શિકાર બની જઈએ છીએ તે તમને એના છેલ્લી લીટીમાં જોવા મળશે કે આપણે શું કરવું પડે છે તો કે એના શિકાર બનવું પડે છે સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ એટલે આપણે શું લખશું તો કે વિક્ટિમ્સ લાસ્ટ વન વી યુઝ મેની ખાલી જગ્યા બટ ધેર આર નોટ આપણે શું ઉપયોગ કરીએ છીએ તો એ ઘણી જંતુનાશક દવાઓ એ તમને ક્યાં મળી જાય છે તો પેરેગ્રાફની છેલ્લે ત્રીજી લીટીમાં મળી જાય છે એના પછી છ આવે છે કે વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ એટલે આપણે શું લખવાનું છે તો કે ઇન્સેક્ટિસાઇડ્સ આપણે આજના લેક્ચરમાં જે પેરેગ્રાફ શીખી ગયા એનું ગુજરાતી અનુવાદ ટ્રુ ઓર ફોલ્સ અને ખાલી જગ્યાઓ છે તમારે હોમવર્કમાં કરવાની છે ખૂબ જ અગત્યની છે આના પછીના લેક્ચરમાં એના પછીની જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે તમને એક હની બી ટ્રેપ અને માખીઓ અને મચ્છરને